ડભોઈ ખાતે રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારનાર ઈસમની ડભોઈ પોલીસે ધરપકડ કરી છે। મળતી માહિતી અનુસાર કુંભારવગા ખાલી મહોલ્લામાં રહેતા મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા સાથે નગરની એક યુવતીને એક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારબાદ તારીખ 28/4/2019 રોજ તે યુવતીના બીજી વ્યક્તિ સાથે લગ્ન થઈ ગયા। લગ્ન જીવન સારું ચાલતું હતું, પણ થોડા સમય પહેલા 3/5/2019 રોજ ડભોઈ તેના પતિ સાથે આવી હતી, ત્યારે મોહમ્મદભાઈએ તે યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો। ત્યારબાદ તેના પતિને માલુમ થઈ જતા તેને છૂટાછેડા આપી દેતા યુવતી પોતાના માતાના ઘરે રહી નોકરી કરી ગુજરાન ચલાવતી હતી। તે અરસામાં આ યુવક મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા દ્વારા અવારનવાર સિતળાઈ તળાવ નજીક બોલાવી બાવળિયાના ઝાડ પાછળ ધાક ધમકી આપી લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારતો હતો। જ્યારે તે યુવતી દ્વારા લગ્નની માંગ કરતા તે યુવકે લગ્ન માટે ઇનકાર કરતા યુવતી દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 3/5/2019 આજ દિન સુધી અવારનવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો તેમજ લગ્ન જીવન બરબાદ કરવાના ગુના માટે ફરિયાદ કરાતા ડભોઈ પોલીસે હાલ તો મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા રહેઠાણ કુંભારવાગા ખાલી મહોલ્લાની ધરપકડ કરીને બંનેના મેડિકલ તપાસ હાથ ધરી છે। મોહમ્મદ પીરુ નામનો એક છોકરો હતો, એને મારી જોડે જબરદસ્તી રેપ કર્યો। મને સિતરાઈ તળાવ એની બહેનના ઘરે એને બધે લઈ જઈ અને એને મારી પર રેપ કર્યો। એ છે રહેવાસી ખાલી મહિલાનો, એનું નામ છે મોહમ્મદ પીરુભાઈ। તારું લગ્ન થઈ ગયું? હા, મારું લગ્ન થઈ ગયું। પછી કેવી રીતે? મારા છૂટાછેડા કરાયા એવું બધું કરીને ધમકી આપતો મને બ્લેકમેલિંગ કરતો હતો અને મારા એને બ્લેકમેલ કરીને 20,000 રૂપિયા ખાધા। નહીં મને ઘરની છોડી કે નહીં મને ઘરની છોડી, કઈ જ બાબતે મારી જિંદગી આખી ખરાબ કરી નાખી, કંઈ નહીં મને નહીં છોડી। એને મેરેજ કરવાની લાલચ આપી હતી કે મેં તારી પાસે મેરેજ કરીશ, આ કરીશ, તે કરીશ ને બ્લેકમેલ કરતો રહ્યો કે તારા ઘરવાળાને કરી દે, કહી દઈશ, તને આમ કરીશ, જાનથી મારી નાખીશ, આ બધી ધમકી આપતો મને। એની બંને એની બહેનના ઘેરે લઈ ગયો હતો, સિતરાઈ તળાવ લઈ ગયો, પછી એને જબરદસ્તી મને પથ્થરામાં દોરાઈને મારા પર રેપ કર્યો, મારઝૂર કરી અને મારા માથામાં બી પથ્થર મારેલો અતિશય। લગ્ન થઈ ગયું? હા, મારા મેરેજ થઈ ગયા। તો શું કહે? કંઈ નહીં, હવે મારા છૂટાછેડા થઈ ગયા, હવે મારાથી એ પ્રકૃતિ કોઈ લેવા દેવા નહીં, મારે હવે એને સજા અપાવવાની છે। એને મારી જોડે બહુ ખોટું કર્યું છે, જબરદસ્તી મારા મરજી વિરુદ્ધ મારા જોડે રેપ કર્યો। ગઈકાલ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 376(2)(n) મુજબની એક ફરિયાદ દાખલ થઈ છે, જેની હકીકત એવી છે કે આ બેનના ફરિયાદી આરતીબેન મનહરભાઈ રાવલ ઉંમર વર્ષ 21, કે જે આરોપી મોહમ્મદ પીરુભાઈ વાણિયાવાલા ઉંમર વર્ષ 21 રહેવાસી કુંભારવગાવ એમની સામેની ફરિયાદ છે, કે જેમાં આરોપીએ શરૂઆતથી ફરિયાદી બેન સાથે પ્રેમ સંબંધો બાંધ્યા, લગ્ન કરવાની લાલચ આપી, એ લાલચ આપી એમના સાથે અવારનવાર શરીર સંબંધો બાંધેલા, અને એના પછી પણ જ્યારે ફરિયાદી બેનના લગ્ન થઈ ગયા એના પછી પણ આરોપીએ ફરિયાદી બેનના અગાઉના પ્રેમ સંબંધોના દબાણ કરી એમના પતિને એમના પ્રેમ સંબંધોની જાણ કરી અને એ જાણ કરી અને એમના પ્રેમ લગ્ન જીવનમાં ભંગાણ કરાવી અને ત્યાર પછી પણ અવારનવાર જે ફરિયાદી બેન છે તેમની સાથે દબાણપૂર્વક એમની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલા છે। તો આ ગુનાના કામે અમે ફરિયાદીને અટક કરેલો છે અને આગળની તપાસ ચાલુ રાખી છે। કઈ કિલોમીટર સાહેબ એને ધરપકડ કરવામાં આવી છે? આઈપીસી 376(2)(n) અને 506(2)।